કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અગાઉના પીરિયડમાં જે જળ સંસાધન એટલે શું એની વાત કરી ગયા હતા, બરાબર? ત્યાર પછી જળના વિવિધ સ્ત્રોતો અને જે વિવિધ નદીઓ પર જે કંઈક બહુહેતુક યોજનાઓ છે એના વિશે આપણે ભણી ગયા હતા. અને એ પણ આપણે વાત કરેલી ત્યાં જે બહુહેતુક યોજનાઓ જે છે, કઈ નદી પર કઈ યોજના છે, એ બધું હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાઈ જાય અને નકશામાં પણ પૂછાઈ જાય, બરાબર? એટલે એ સેજ ધ્યાન રાખીને પાકું જ કરી નાખજો, એટલે તમારે જે નકશાના જે માર્ક્સ છે એ તમને પૂરેપૂરા મળી રહે અને હેતુલક્ષી પ્રશ્નોમાં પણ કામ લાગે. હવે આજે આપણે સિંચાઈ ક્ષેત્ર, બરાબર, અને જે સિંચાઈ ક્ષેત્ર છે એનું વિતરણ એની વાત કરીશું અને સાથે સાથે જે જળ સંસાધન છે તો એ આપણા માટે એક સંકટરૂપ બની ગયું છે એની વાત કરીશું, બરાબર? તો સૌથી પહેલાં આપણે જે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ એની વાત કરીશું, બરાબર? તો આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ છે ખૂબ જ વિશાળ દેશ છે અને એનાથી ભૂપૃષ્ઠ છે, બરાબર, એમાં પણ અસમાનતા જોવા મળતી હોય છે. ક્યાંક રણ પ્રદેશ છે, ક્યાંક મેદાન પ્રદેશ છે, ક્યાંક પર્વતીય વિસ્તાર છે. એને કારણે એના સિંચાઈનું જે ક્ષેત્ર છે એના વિતરણમાં પણ અસમાનતા જોવા મળતી હોય છે. ક્યાંક સિંચાઈની વધારે સુવિધા છે, ક્યાંક સિંચાઈની ઓછી સુવિધા છે. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં વિશાળ ને લાંબી એવી નદીઓ છે, પાણીનો પૂરતો જથ્થો મળી રહેતો હોય છે, તો એવા વિસ્તારોમાં સિંચાઈની સુવિધા કેવી હોય વધારે? એમાં આંધ્રપ્રદેશ, બરાબર, આંધ્રપ્રદેશના તટીય જિલ્લા, બરાબર, એટલે કિનારાના જે આંધ્રપ્રદેશમાં જે છે તો જે નદીઓ આવી છે એના જે કિનારાના પ્રદેશ છે, ત્યાર પછી ગોદાવરી કૃષ્ણા જેવી નદીઓ છે તો એ નદીઓના જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એમાં સિંચાઈની સુવિધા કેવી જોવા મળે? વધારે જોવા મળતી હોય છે. ત્યાર પછી ઓડિશા, આપણે ભણી ગયા હતા ને કે ઓડિશામાં મહાનદી, બરાબર, અને એના ઉપર વિશ્વનો સૌથી લાંબો બંધ જોવા મળતો હોય છે અને એને કારણે ત્યાં સિંચાઈની સુવિધા પણ કેવી છે? વધારે. એટલે ઓડિશા મહાનદી, બરાબર. પછી તમિલનાડુમાં કઈ નદી? કાવેરી નદી, બરાબર. આમાં ધ્યાન રાખજો, હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાઈ જાય. તો તમિલનાડુની જે કાવેરી નદી છે તો એ કાવેરી નદીના પાણીના કારણે પણ સિંચાઈની સારી એવી સુવિધા મળી રહેતી હોય છે. ત્યાર પછી આ ધ્યાન રાખવાનું કે આ જે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ છે ને, ક્યારેક પરીક્ષામાં 2 અથવા 3 માર્ક્સના પ્રશ્નોમાં પૂછાઈ જાય. આઝાદી પછી, બરાબર, આવે પંજાબ અને હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બરાબર, તો એવા જે વિસ્તારો છે આ જે આ 3 મુદ્દા છે ને, આ 3 મુદ્દા એના આધારે 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ જાય કે કયા કયા જે રાજ્યોમાં છે સિંચાઈની સઘન સુવિધા છે. સઘન સુવિધા એટલે સિંચાઈ માટેની પૂરતી સુવિધા, એને સઘન સિંચાઈ સુવિધા કહેવાય. તો પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ આ 3 જે મુદ્દા છે એ લખવાના તમારે પરીક્ષામાં પૂછાય તો બેટા 2 માર્ક્સ મળી જાય. તો પંજાબ, તમને ખબર ને કે પંજાબને 5 નદીઓનો સમૂહ કહેવામાં આવે અને ત્યાં જમીન તો ફળદ્રુપ છે પણ સાથે સાથે ત્યાં જે ભાખડાનગર યોજના છે સતલુજ નદી પર, બરાબર, એને કારણે ત્યાં પૂરતા પ્રમાણમાં સિંચાઈની સુવિધા મળી રહેતી હોય છે. એને કારણે એને આપણે ભણી ગયા કે ઘઉંનો ભંડાર તરીકે ઓળખવામાં આવે, ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવતું હોય છે, એટલે સિંચાઈની સારી એવી સુવિધા જોવા મળે છે. ઉત્તર પ્રદેશ, બરાબર, તો એમાં પણ સારી એવી ગંગા યમુનાના મેદાન પ્રદેશો છે. વિશ્વની અંદર જે ફળદ્રુપ કાપના મેદાનોમાં એની ગણતરી થતી હોય તો આવા વિસ્તારોની અંદર સિંચાઈની સારી એવી સુવિધા મળી રહેતી હોય છે, બરાબર. ત્યાર પછી આપણે 10મા પાઠમાં જોઈ ગયા હતા, બરાબર, કે આઝાદી પછી આપણે આયોજન અપનાવ્યું અને સૌથી મહત્વનું
ધ્યાન સેમાં દેવામાં આવ્યું, ભાર સેના પર આપવામાં આવ્યો, તો કે કૃષિ ઉપર. આપણે પંચવર્ષીય યોજનામાં જે સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું હોય તો કૃષિ પર. એને કારણે આપણે કૃષિ ક્ષેત્રે સારો એવો વિકાસ કર્યો અને આધુનિક જે કૃષિ પદ્ધતિ અપનાવતા થઈ ગયા છે, એને કારણે આપણે શું લાવ્યા, હરિયાળી ક્રાંતિ લાવ્યા. બરાબર ને? તો એ હરિયાળી ક્રાંતિ જે છે આપણે આઝાદી પછી લાવી શકે છે. એટલે આઝાદી પછી સિંચાઈ ક્ષેત્રમાં કેટલો વધારો થયો, 4 ગણો લીધા વધારો થયો. બરાબર? અને અત્યારે આપણે જોઈએ છે કે આપણે સિંચાઈના આધારે સારી એવી કૃષિ કરી શકીએ છીએ. સ્પષ્ટ આ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ ગયો, તો સ્પષ્ટ વાવેતર એટલે આપણી પાસે જે કંઈક ખેતી યોગ્ય જમીન છે એના 38% જે વિસ્તારો છે એમાં આપણે સિંચાઈ દ્વારા ખેતી કરીએ છીએ. હવે આ પણ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ ગયો, ધ્યાન રાખજો કે મિઝોરમ, આ મિઝોરમ રાજ્ય છે એ કેવું રાજ્ય છે, પહાડી વિસ્તાર છે. એને કારણે ત્યાં છે આવી વિશાળ એવી લાંબી મોટી નદીઓ હોતી નથી. એને કારણે ત્યાં સિંચાઈની સુવિધા કેવી છે, અલ્પ છે, ઓછી છે. બરાબર? આવું યાદ રાખજો. ફક્ત કેટલા ટકા? 7.3% છે. અને આપણે વાત કરીએ એ પ્રમાણે પંજાબમાં સૌથી વધારે છે, 9.8%. એટલે આ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ જાય, ધ્યાન આપજો. બરાબર? કે સૌથી વધારે ક્યાં? તો કે આપણે પંજાબમાં. બરાબર? તો આવી રીતે આપણે જે સિંચાઈ ક્ષેત્ર છે એની અંદર શું જોવા મળતી હોય છે, અસમાનતા જોવા મળે. ક્યાંક ક્યાંક શું છે, સારી એવી સિંચાઈની સુવિધા છે, ક્યાંક હજુ પણ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હોતી નથી. અને વરસાદ ઉપર જ કૃષિનો આધાર હોય છે. હવે આગળ જોઈએ જળ સંકટ. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ જે જળ સંકટ જે છે તો તમને 2 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાઈ જાય અને 3 માર્ક્સના પેપરની અંદર પણ પૂછાઈ જાય. ભારતમાં જળ સંકટ સાથી સર્જાયું છે એવું પૂછાઈ જાય. બરાબર? 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ જાય તો આ તમારે આજે છે ને આ મુદ્દા એ લખવાના અને પેપરની અંદર પૂછાય તો પછી લખવાનું. બરાબર? તો ભારત આપણે જાણીએ છીએ કે જળ એ કુદરત તરફથી આપણે મળેલું કેવી છે, અણમોલ ભેટ છે. બરાબર? અને એમાં આપણે જાણીએ છીએ પાણીનો વપરાશ કે ખૂબ જ વધારે પ્રમાણમાં થતો હોય છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે આપણે આગળ ભણી કે ને કે દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે, પીવા માટે, ઉદ્યોગોમાં ઘણી બધી રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એટલે પાણીના વપરાશની યાદી કેવી છે, લાંબી છે. આપણે એ પણ જોઈ ગયા કે જળ છે તો જીવન છે. જળ વિનાના જે જીવનની છે આપણે કલ્પના પણ કરી શકતા નથી. તો ભારતમાં જળ સંકટ સર્જાય છે એના માટે આપણે જોઈએ તો વધતી જતી વસ્તી. બરાબર? વધતી જતી વસ્તી માટે અનાજની માંગ પણ શું થાય, વધતી જતી હોય છે. આપણે અગાઉ જોઈ ગયા કે 1 કિલો ઘઉં જો ઉત્પાદન કરવાનું હોય, બરાબર, તો એની અંદર 1500 લિટર જેટલું પાણી વપરાતું હોય. તો તમે વિચારો કે આટલી મોટી વસ્તી છે. બરાબર? આપણે શરૂઆતમાં જ્યારે આપણને આઝાદી મળી ને ત્યારે આપણા દેશની વસ્તી જે છે 33 કે 36 કરોડની આજુબાજુ જ હતી. બરાબર? અને અત્યારે જોઈએ છે 130 કરોડ જેટલી થઈ ગઈ છે. તો આટલી મોટી વસ્તી જે છે એને ખોરાક માટે પણ સારી એવી જરૂરિયાત ઊભી થતી હોય છે. બરાબર? એટલે મોટે ભાગે જે આપણી જે અન્નની જરૂરિયાત છે તો એ શું થાય છે, વધતી જતી હોય છે. બરાબર? ત્યાર પછી રોકડિયા પાકો ઉગાડવા માટે આપણે જોઈ ગયા કપાસ છે, શેરડી છે, તમાકુ છે, શણ છે, એ બધા કેવા પાક કહેવાય, રોકડિયા પાક. અને આવા જે પાકો છે એના ઉત્પાદનમાં પાણી કેવું વપરાય, વધારે. બરાબર? એટલે પાણી વધારે જોઈતું હોય છે. બરાબર? ત્યાર પછી શહેરીકરણ. બરાબર? તો ગામડાના લોકો જે શહેરની અંદર કામ ધંધો ઉદ્યોગ ધંધો કરવા માટે આવતા હોય અને શહેરોમાં વસ્તીનું પ્રમાણ કેવું થઈ જાય, ગીત થઈ જાય, વધી જાય, તો એને શું કહેવાય, શહેરીકરણ. તો વધતા જતા શહેરીને કારણે શહેરીકરણને કારણે પણ પાણીનો વપરાશ કેવો થાય, વધતો જતો હોય છે. બરાબર? હવે જોઈએ લોકોના બદલાતા જતા જીવન ધોરણ. બરાબર? તો આપણે જોઈએ કે અત્યારે લોકોનું જીવન ધોરણ પણ કેવું થઈ ગયું છે, બદલાતા જતા હોય છે. દાખલા તરીકે તમને વાત કહું કે કેટલાક વિસ્તારો એવા છે
કે જ્યાં પાણીની સુવિધા કેવી છે, ઓછી છે, બરાબર. તો એ લોકોનું જીવન કેવું હોય, કરકસર કર્યું. દાખલા તરીકે તમને વાત કહું કે કચ્છ વિસ્તાર છે, ત્યાર પછી આપણા મોરબીમાં માળિયા વિસ્તાર છે, એવા જે વિસ્તારો છે એમાં વરસાદ પણ ઓછો પડે અને સાથે સાથે પાણીની સગવડ પણ કેવી હોય, ઓછી હોય. એક સમય એવો હતો કે જે આપણા કચ્છ જિલ્લામાં છે ને, નોકરીની જગ્યા ખાલી હોય ત્યાં પણ કોઈ જવા તૈયાર નહોતું, બરાબર. પણ અત્યારે ત્યાં પણ વસ્તી ખૂબ વધી ગઈ છે, બરાબર. કેમ કે અત્યારે આપણે જે માધાપુર ખરો ને, માધાપુર જે ભુજની નજીકમાં છે, તો એ એ ત્યાં આગળ છે ને એક મોટો આપણે પ્લાન્ટ નાખ્યો છે. તો એ શું કરે છે, એટલું ખારું પાણી પડે, દરિયાનું ખારું પાણી, એને પણ શુદ્ધ કરીને વાપરવા યોગ્ય બનાવે છે, બરાબર. એટલે કહેવાનો મત મારો એટલો જ કે આપણે બદલાતું જતું જીવન, એટલે એ સમય જ્યારે આપણે સુવિધા નથી ને, ત્યારે આપણા માળિયા વિસ્તારના લોકો હોય કે કચ્છના લોકો હોય, તો એ લોકો છે ને, તો જીવન કેવું કે બે ત્રણ દિવસે નહીં અથવા તો અઠવાડિયે નહીં, બરાબર, સાવ મે લાગેલા થઈ જાય ત્યારે, જ્યારે આપણને અત્યારે એવું પોસાય નહીં. આપણને દિવસમાં બે વાર ઉનાળો હોય તો ત્રણ વાર, ને કેટલાક તો પાણીમાં પાણીમાં રહેતા હોય, બરાબર. તો આ શું કહેવાય, બદલાતું જતું જીવન. આપણે નાવા ધોવા માટે, કપડાં ધોવા માટે, વાસણ ઘસવા માટે બધા આપણે પૂરતું પાણી વાપરતા હોય છે, જરૂરિયાત કરતાં વધારે. એટલે બદલાતું જતું જીવન, બરાબર. પહેલાંના વખતમાં ખબર હોય કે બહેનોને કેટલું એમાં કૂવા કે તળાવ કે સરોવર હોય ને, ત્યાંથી પાણી ભર્યા ઉપરથી ત્યારે વાપરવાનું થાય, એટલે પાણીનો વપરાશ કેવો કરતા, ઓછો કરતા હોય. અત્યારે વેફામાં આપણે વાપરતા હોય છે, બરાબર. તો એ બદલાતું જતું જીવન પર. પછી પાણીનું શું થાય, અછત. કારણ કે આપણે આટલું બધું વાપરીએ, જેમ તેમ વાપરીએ, એને કારણે પાણીની અછત ઊભી થતી હોય છે. આવું બે માર્ક્સના પ્રશ્નમાં પૂછાય તો લખજો, બરાબર. ત્યાર પછી પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણ, બરાબર. તો આપણે જોઈ ગયા પુરવઠો. પુરવઠો એટલે શું, તો કે પુરવઠો એટલે આપણી પાસે જે પાણીનો જથ્થો છે, પાણી જે છે એને શું કહીએ, પુરવઠો, બરાબર. પૂર પાણીનું પ્રમાણ એને શું કહેવાય, પુરવઠો. તો આપણી પાસે પુરવઠો કેવો છે, ઓછો છે. સામે એની સામે જે સ્થાનિક માંગ, પાણીની માંગ છે, કેવી છે, વધતી જતી હોય છે, બરાબર. એટલે આપણને જે પાણી મળે છે એ કેવું મળે છે, ઓછું મળે છે. એટલે એમાં પણ શું જોવા મળે છે, અસમાનતા જોવા મળતી હોય છે. માનવ હિતો આજીવિકા અને આર્થિક વિકાસ માટે પડકારરૂપ છે. આપણે જાણીએ છીએ કે આપણી જે પાણીની જરૂરિયાત છે એ કેવી છે, વધતી જતી હોય છે. અને કેટલાક જે લોકો છે તો એની રોજગારી પણ સેના ઉપર ચાલતી હોય, પાણી ઉપર, બરાબર. તો એને કારણે શું થાય કે માનવ જે છે તો એનું અહિંસા થતું હોય, પૂરતું પાણી મળતું ન હોય, એ લોકોને જાન ચલાવવામાં પણ મુશ્કેલી પડતી હોય. આપણે ભણી ગયા ને કે ઉદ્યોગોમાં અને ગૃહ વપરાશમાં બધે પાણી આપણે વાપરતા હોય છે. અને આર્થિક વિકાસ આપણે ભણી ગયા ને કે આપણે જે ખેતી છે એમાં લગભગ એમ કે 38% ભાગને સિંચાઈ મળતી હોય છે, તો એને કારણે આપણે પૂરતો વિકાસ સાધી શકતા નથી. આપણે ઉદ્યોગો માટે પણ પૂરતું પાણી મેળવી શકતા નથી, એને કારણે શું થાય, આપણો આર્થિક વિકાસ અટકતો જતો હોય છે, પાણીની ઘટતી જતી સમસ્યા, બરાબર. તો આપણે આગળ જોઈએ કે હજુ પણ હાલમાં પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણીની મુશ્કેલી પડતી હોય છે. પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો, આપણે રાજસ્થાનનો રણ પ્રદેશ વિશે આપણે જાણીએ છીએ, તો એમાં તો વાર્ષિક વરસાદ 10 સેમી કરતાં પણ ઓછો પડતો હોય છે, એટલે ત્યાં હર હંમેશ માટે પાણીની સમસ્યા જોવા જ મળતી હોય છે. ત્યાર પછી દક્ષિણ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, આપણે તમિળનાડુ, કેરળ એવા બધા વિસ્તારો છે ને ત્યાં, તો આંધ્રપ્રદેશ ને બધા છે વિસ્તારો, તો એવા પ્રદેશમાં શું છે, ઉચ્ચ પ્રદેશ છે, પર્વતીય વિસ્તાર છે, એટલે જે કંઈ વરસે ને એ બધું પાણી જતું રહેતું હોય છે. એને કારણે શું થાય, પાણીનો સંગ્રહ બરાબર થતો નથી અને એને કારણે પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. હવે જોઈએ શહેરો, ગામો અને નગરોમાં પાણીની ગુણવત્તા શું થાય છે, ઘટી રહે છે. અત્યારે તમને ખબર છે કે પાણીમાં જે શુદ્ધતા હોવી જોઈએ તે જોવા મળતી નથી. ઘણા ગામડામાં તમે જોજો કે શહેરોમાં
ગટરનું ગંદુ પાણી છે એ સેમાં નાખવામાં આવે છે, નદીઓમાં ઔદ્યોગિક કચરો નદીમાં નાખવામાં આવે છે. બરાબર, ઘણા ઔદ્યોગિક શહેરો તમે જોજો, આપણી મોરબી છે ને, તો એમાં પણ તમે જોજો સિરામિક્સ ઉદ્યોગનો કેમિકલ યુક્ત ગંદુ પાણી છે ગમે ત્યાં નાખી દેવામાં આવે, આપણે નદીમાં છોડવામાં આવતું, અને ક્યારેક આપણો મયપુર છે ને તેની ઉપર ઉભા રહીને જોજો તો તમને ખ્યાલ આવશે કે મોરબી શહેરનું ગંદુ જે પાણી છે ને એ નદીમાં ઠલાવવામાં આવતું હોય છે. બરાબર, ક્યારેક ખ્યાલ આવજો. ત્યાર પછી ઔદ્યોગિક શહેરો છે, અમદાવાદ છે, વડોદરા છે, એવા શહેરો છે તો એમાં પણ તમને ખબર કે ઘણું બધું છે ગંદુ પાણી છે સાબરમતી નદીમાં છોડવામાં આવતું હોય. વડોદરા શહેરનો જે કચરો છે તો એ આપણે વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવતું હોય, એને કારણે આપણે જે પાણી છે પ્રદૂષિત પાણી મળતું હોય છે આપણે, એટલે કેટલાક ગામડાઓમાં અને શહેરોમાં જે આપણને પાણી મળતું હોય એની ગુણવત્તા કઈક થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે. બરાબર, એટલે પાણી નગર ગામો અને નગરોમાં પાણીની ગુણવત્તા શું થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે, એટલે આપણને પીવા યોગ્ય શુદ્ધ પાણી જે છે એ મળતું નથી. ને એને કારણે તમને ખબર છે કે આપણે ઘરે ઘરે ફિલ્ટર લગાવીએ છીએ. બરાબર, ફિલ્ટરનું પાણી પીતા હોય છે, અથવા ફિલ્ટર ન હોય તો આપણે બહારથી પાણીની ફિલ્ટર પાણીની બોટલો મંગાવતા હોય છે. એનું કારણ જ આ કે આપણે પીવા યોગ્ય પાણી છે એની ગુણવત્તા શું થઈ ગઈ છે, ઘટી ગઈ છે. ખરેખર તો આ જે આપણે જે નદીનું પાણી કે સરોવરનું પાણી પીએ ને તો એની અંદર છે ને ફિલ્ટર કરાવી વિના પીએ ને એમાં જ સારી ગુણવત્તા હોય. બરાબર, પણ અત્યારે આપણને ચોખ્ખું પાણી મળતું નથી એટલે આપણે પીએ છીએ, બાકી સારામાં સારું જો પાણી હોય તો એ સારું પાણી કહેવાય. બરાબર, ફિલ્ટર કરતાં પણ સારી ગુણવત્તાવાળું પાણી જે છે સારું પાણી કહેવાય. એની અંદર છે ને આપણે ફિલ્ટર કરીએ એટલે અમુક પોષક દ્રવ્યો કેવા થઈ જાય, ઓછા થઈ જતા હોય છે. બરાબર, હવે આગળ જોઈએ તો આ જે દૂષિત પાણી છે, બરાબર, દૂષિત પાણી છે એને કારણે શું થાય, જળજન્ય રોગો થતા હોય, પાણીને લગતા જે પ્રદૂષિત પાણીને લગતા રોગો થતા હોય છે. તમે જોજો કે ચોમાસા દરમિયાન કેવા આપણને રોગો થઈ જતા હોય છે. બરાબર, જેમ કે આપણું ખાવાનું બરાબર પચે ને ઉલટી થતી હોય છે. બરાબર, એવું બધું થઈ જતું હોય. ત્યાર પછી તમને ખબર હશે કે આપણે ઘણીવાર છે અમુક દૂષિત પાણી હોય ને એને કારણે આપણને શરીરને પણ ખંજવાળને બધું આવતા હોય, પાણીને કારણે વાળો, ત્યાર પછી ચીકા વાયરસ, બરાબર, એવા જે રોગો થઈ જતા હોય છે, એટલે જળજન્ય રોગો થતા. ત્યાર પછી પેય જળની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાત છે. એટલે પેય જળ, પેય એટલે આપણા જીવનમાં સૌથી વધુ જરૂરિયાત છે ને હોય તો કે પાણી. કેવું પાણી? તો કે શુદ્ધ પાણી. એટલે પેય જળ એટલે પીવા યોગ્ય પાણી પૂરતું પ્રમાણમાં પ્રાપ્તતા. ત્યાર પછી પાણી પણ કેવું હોવું જોઈએ, ચોખ્ખું હોવું જોઈએ, તો એ જીવનની મહત્વની જરૂરિયાત છે. આપણે ખાધા વિના એક બે દિવસ હાલી જાય પણ પાણી વિના હાલતું નથી. બરાબર, એટલે એ મૂળભૂત મહત્વની જરૂરિયાત છે કે પાણી આપણને શુદ્ધ મળવું જોઈએ અને પૂરતું મળવું જોઈએ. હજુ પણ કેટલાક ગામડાના જે વિસ્તારો એવા છે, બરાબર, જે અંતરિયાળ ગામો છે હજુ ત્યાં પાણીની સુવિધા પહોંચી નથી. બરાબર, આગળ જોઈએ પાણીની માંગ અને પુરવઠા વચ્ચે ઘણું બધું અંતર છે. એટલે પાણીની માંગ આપણી કેવી છે, વધારે. પાણીની માંગ, માંગ એટલે જરૂરિયાત માટે આપણે જે પાણી જોઈએ છે એને માંગ કહેવાય, અને પુરવઠો એટલે આપણી પાસે જે પાણીનો કુલ જથ્થો છે તો એ કેવો છે, ઓછો છે. એટલે માંગ અને પુરવઠા વચ્ચે માંગના પ્રમાણમાં પુરવઠો કેવો છે, ઓછો છે. ત્યાર પછી આજે પણ ભારતના 8% શહેરોમાં, બરાબર, હજુ પણ શહેરી વિસ્તારમાં પાણીની કેવી સમસ્યા જોવા મળે, વધારે. 8% જે શહેરો છે હજુ પણ પાણી નથી મળતું, અને ભારતના કેટલાક ગામડાઓ છે, આવું હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય, ધ્યાન રાખે, હજુ પણ 50% જે ગામડા છે એમાં પાણીની સુવિધા પહોંચી નથી. હજુ પણ ગામડા એવા છે જે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે, પર્વતીય વિસ્તાર છે, અંતરિયાળ ગામડા છે, તો એવા ગામડામાં હજુ પણ પાણીની સુવિધા પહોંચી નથી. સિંચાઈની સગવડમાં વધારો થયો છે, છતાં પણ આપણે કૃષિ ક્ષેત્રમાં 2/3 વિસ્તાર છે હજુ પણ વરસાદ ઉપર આધારિત છે. બરાબર,
આપણે જોઈએ છે આટલા બધા આપણે બંધ બનાવ્યા, હરિયાળી ક્રાંતિ લાવ્યા, તો પણ હજુ કેટલાક વિસ્તારો એવા છે, એક તત્યાંશ વિસ્તારો એવા છે કે જ્યાં હજુ સિંચાઈના પાણીની સુવિધા મળતી નથી. આપણી બાજુમાં જ કેનાલ છે, તમે જોજો હંમેશા કેવી હોય, ખાલી ખાલી હોય છે, બરાબર. અને હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં સિંચાઈની સુવિધા મળી નથી અને ફક્ત વરસાદ ઉપર આધાર રાખવો પડતો હોય છે, બરાબર. હવે આગળ જોઈએ તો ભૂમિગત જળનું સ્તર કેવું થાય છે, નીચું. આપણે જોઈએ ને કે પાણીની સમસ્યા ઊભી થાય છે, આપણને પૂરતું પાણી મળતું નથી, એને કારણે આપણે શું કરીએ છીએ, કૂવા ખોદાવીએ. પહેલાં વખતમાં તમે જોજો કે આપણે જે 50-60 ફૂટ ઊંડું ખોદીએ ને એટલે તરત પાણી મળી જતું, અત્યારે 200-300 ફૂટ ખોદીએ ને ત્યારે માંડ પાણી મળતું હોય છે. એટલે કહેવાનો મતલબ શું કે ભૂમિગત જળ, ભૂગર્ભ જળ છે એ જે પાણી છે તો એનું સ્તર કેવું થયું છે, ઘટતું ગયું છે, ઓછું થતું ગયું છે, નીચું થતું ગયું છે. એટલે ભૂગર્ભ જળ, ભૂમિગત જળ છે એનું સ્તર કેવું થયું છે, નીચું થતું ગયું છે, બરાબર. એને કારણે પણ આ પ્રશ્ન ઉભા થતા હોય છે. ત્યાર પછી આપણે કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં અનિયંત્રિત રીતે ઉપયોગ કરીએ છીએ. આપણે ખેતીમાં આપણે જોઈએ છીએ ને સૌથી વધારે પાણીનો વપરાશ આપણે ક્યાં કરીએ, તો કે સિંચાઈમાં, અને એની સાથે સાથે આપણે ઉદ્યોગમાં પણ એટલું જ પાણી વાપરતા હોય છે, બરાબર. કાપડ ઉદ્યોગમાં, શણ ઉદ્યોગમાં એમાં આપણે પાણી વધારે વપરાતું હોય છે. ત્યાર પછી ઔદ્યોગિક એકમોના મલિન જળ, જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત. આ હેતુલક્ષી પ્રશ્નો પૂછાય કે આપણે જે પ્રદૂષણ જોવા મળતું હોય છે, ગંદુ પાણી, મળી ગયેલું ગંદુ પાણી એ જોવા મળતું હોય છે, એનો મુખ્ય સ્ત્રોત શું, તો કે ઔદ્યોગિક એકમો. ઘણીવાર તમે જોજો ઔદ્યોગિક એકમોમાં છે ગંદુ પાણી છે એ નદીઓમાં છોડવામાં આવતું હોય છે. ઘણીવાર તમે જોજો આપણે બોર ખોદાવીએ ને અમુક જગ્યાએ, તો એ ગંદુ પાણી, લાલ લીલું કાળું એવું પાણી નીકળતું હોય, તો એ શું કહેવાય, મલિન જળ કહેવાય. એમાં એમ કારણ કે ઔદ્યોગિક કચરો ગમે ત્યાં નાખવામાં આવે, ગંદુ પાણી ગમે ત્યાં છોડવામાં આવતું હોય, તો એને કારણે આપણને મલિન ગંદુ પાણી જોવા મળતું હોય. એટલે ઔદ્યોગિક એકમોનું મલિન જળ, જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે, બરાબર. નદીઓમાં એ કચરો નાખી દેવામાં આવતો હોય છે, એને કારણે આપણે પ્રદૂષણની સમસ્યા ઊભી થતી હોય છે. ત્યાર પછી આગળ જોઈએ જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન, બરાબર. તો ક્યારે પૂછે છે એવો બે બહુ અગત્યનો ન કહેવાય, પણ આપણે તો બધું વાંચવું જોઈએ, બરાબર. તો જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન, આપણે જોઈએ કે આપણે આટલું બધું જળ સંકટ સર્જાયું છે, આપણે પાણીનો વપરાશ પણ વધારે કરીએ છીએ, બરાબર. તો એની માંગ પણ વધતી રહી છે અને પાણી એ આપણા માટે ખૂબ જ શું છે, જરૂરી છે. તો એ પાણીનું રક્ષણ કરવું, એનું જળ સંરક્ષણ કરવું એ આપણે ખૂબ જ જરૂરી છે. અને એ જે પાણી છે એનું શું કરવું છે, વ્યવસ્થાપન. વ્યવસ્થાપન એટલે શું, તો કે આપણને પૂરતું પાણી મળી રહે અને સાથે સાથે શુદ્ધ પાણી મળી રહે અને આપણો એનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ એ આપણે શું કહેવાય, વ્યવસ્થાપન. એટલે સારું પાણી મળે એવા પ્રકારની આપણે શું કરવાની, વ્યવસ્થા કરવાની. તો આપણે જાણીએ છીએ કે જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય. તે સૌથી પહેલાં તો આપણે જે પાણીનો બગાડ ન કરીએ, બચાવ કરીએ, એની વ્યવસ્થા જાળવીએ, એની શુદ્ધતા જાળવીએ, એ શું કહેવાય, જળ રક્ષણ, બરાબર. એટલે પાણી શું કરવું છે, પાણી આપણને બચાવે, બરાબર. તો પાણીને આપણે બચાવવું જોઈએ, બરાબર. આપણે ભણી ગયા ને કે આપણે જે શુદ્ધ પાણી છે આપણા માટે જે જરૂરી છે એવું પાણી ફક્ત 1% મળતું હોય, તો આવું જે પાણી છે એનો આપણે બગાડ કરવો ન જોઈએ. જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, બરાબર. પહેલાંના વખતમાં તમે જોજો પેલા રાજા મહારાજાઓ હતા ને, તો ગામના લોકો જે છે નગરોમાં રહે છે, તો લોકોની સુવિધા માટે શું કરાવતા, કૂવા છે, વાવ છે, બરાબર ને, તળાવ છે ખોદાવતા. આપણને ખબર હશે ધોળકાનું મલાવ તળાવ, બરાબર. જે ત્યાર પછી પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, રાણકી વાવ, અડાલજની વાવ, બરાબર. ત્યાર પછી નવગણ કૂવો, બરાબર. એવા આપણા બધા
ઉદાહરણ છે. એ આપણા શું કહેવાય, જળાશય કહેવાય, બરાબર. તળાવ ખોદવામાં જે એને એનાથી શું થાય, તળાવ ખોદાવી એક તો જો પેલા ગામના લોકો છે ને એને મજૂરી કામ મળી રહે, સાથે સાથે લોકોને પાણીની સુવિધા પણ મળી રહે. એટલે આવા જે જેમ બને તેમ જળાશયનું શું કરવું, નિર્માણ કરવું, બરાબર. એટલે જળાશયનું નિર્માણ કરવું, બરાબર. ત્યાર પછી એક નદી બેસીનનું બીજી નદી સાથે શું કરવું, જોડાણ કરવું. એટલે નાની મોટી જે નાની નાની નદીઓ જે છે, જે ચોમાસા દરમિયાન જ નજરમાં આવતી હોય તેવી નાની મોટી નદીઓ છે એને શું કરવું, જોડીને એક બનાવી, જેથી એમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. તો એક નદીનું બીજી નદી બેસીન સાથે જોડાણ કરવું. ત્યાર પછી ભૂમિગત જળનું સ્તર ઊંચું લાવવા પ્રયત્ન કરવો. ભૂમિગત જળનું સ્ત્રોત કેવી રીતે ઊંચું આવે, તો આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો, બરાબર. ત્યાર પછી જે ખેતરોમાં ખેડા એવું કરીએ, જેનાથી શું થાય કે ઊંડી ખેડ કરે, એટલે એમાં પાણી જમીનમાં ઉતરે એવા પ્રયત્નો કરવા. એટલે જેમ મને ત્યાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરવા. હવે આ છે ને હિતલક્ષી પ્રશ્નમાં પૂછાય, બરાબર, કે જળ એ કેવી સંપત્તિ છે, રાષ્ટ્રીય સંપત્તિ. દાખલા તરીકે આપણી જેમ નદી છે, બરાબર, તો એ નદી છે તો એના ઉપર બંધ બાંધવું હોય અથવા તો એને ઉપયોગમાં લેવાની હોય બીજા કામ માટે, બરાબર, જળ વિદ્યુત ઉત્પાદન કરવાનું હોય કે ગમે તે, બરાબર, તો એ નિર્ણય કોણ લે, તો કે આપણી સરકાર, બરાબર ને. એટલે એ શું કહેવાય, રાષ્ટ્રની સંપત્તિ કહેવાય. આપણે બીજા જે રાજ્ય, દાખલા તરીકે તમને ખબર હશે કે આપણી નર્મદા નદી છે તો એ આવતી હોય છે અમરકંટક મધ્યપ્રદેશમાંથી, અને એનો મોટો ભાગનો વિસ્તાર છે આપણે ત્યાં આપણા ગુજરાતની અંદર છે, તો એ બંને રાજ્યની માલિકી કહેવાય. તો બંને રાજ્યો છે એના વચ્ચે શું થયેલો હોય, કરાર, બરાબર. જે મધ્યપ્રદેશ છે એમાં પર્વતીય વિસ્તાર વધારે છે, તો ત્યાં એ લોકો જે છે પાણીનો પૂરતો ઉપયોગ કરી શકતા નથી. એટલે આપણે આપણા જે ગુજરાતમાં આપણે બંધ બનાવ્યો, તો આપણે શું કરીએ, પ્રમાણમાં ગુજરાતને વધારે પાણી મળતું હોય અને એ લોકોને આપણે શું વધારે આપીએ છીએ, વીજળી આપીએ છીએ. એટલે આવી રીતે શું છે એ આપણી દેશની સંપત્તિ, દેશની મિલકત કહેવાય. દાખલા તરીકે તમને વાત કહું કે આપણી જે સિંધુ નદી છે, બરાબર, તો એનું ઉદ્યમ સ્થાન તો આપણા ભારતમાં છે. વહેતી ક્યાં જાય, તો કે પંજાબમાં રહીને, પાકિસ્તાનમાં થઈને પાછી આપણા ગુજરાત પાસે જે કચ્છનો અખાત છે ને ત્યાં સમુદ્રમાં એ મળી જતી હોય છે, બરાબર. તો એ જ્યારે પાણી છે એને પાણીના ઉપયોગની વાત આવે, બરાબર, ત્યારે એ બંને દેશો સાથે શું કરવામાં આવે, કરાર કરવામાં આવે. એટલે પાણી એ કેવી સંપત્તિ છે, રાષ્ટ્રીય સંપત્તિ છે. હવે આપણે બાકીનું છે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.